Subscribe now and press the bell icon. Never miss an update. મને લગભગ 50% જગ્યા હોય તો કેમ બોલાવે ખબર છે કે મારા બાને લોકો ભેગા થાય. પણ મને ઘરમાં કોઈ સાંભળતું નથી એટલે મને એમ થાય કે એ બાને લોકો મને સાંભળે તો ખરી, એટલે હું આવું છું. સમગ્ર વિશ્વમાં 1280 પ્રોગ્રામ કર્યા સાહેબ, પણ સુરતના પહેલા પ્રોગ્રામને મને દુનિયાની ઓળખાણ કરાવી, એટલે સુરતીઓનો ખૂબ ખૂબ આભાર. એ મારો પહેલો પ્રોગ્રામ સુરતનો 22 લાખ લોકોએ જોયો, અને એ પછી જે આજે આગ લાગી છે, મને ખરેખર નવાઈ લાગે છે કે ઘરમાં બૈરું નહોતું સાંભળતું, લોકો સાંભળે છે. બોલો, બેઠી છે આગળ પહેલી જ લાઈનમાં, મેં દુહેણ જો લોકો કેવા સાંભળે છે. હા, એ તો તમે બોલતા નથી ને હું બોલું છું. મું જ વીતી તું જ વીતશે. સંજય રાવલને 3-4 વર્ષ પહેલાં કોઈ ઓળખતું પણ નહોતું. કોણ સંજય રાવલ? મને કોઈ ભ્રમ જ્ઞાન નથી થયું રાતોરાત કે હું 54 વર્ષનો જન્મ્યો નથી. પણ ખૂબ જ ગરીબ ઘરમાં જન્મી, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ હોય, બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરતા હોય, સાયકલ ના હોય, દફતર ફાટેલું હોય, ઘરમાં પંખો ના હોય, અને ત્યાંથી આજે મર્સિડીઝમાં ફરવું અને સમગ્ર વિશ્વમાં ફરવું, એ બહુ મોટી વાત તો ચોક્કસ છે. અને આ વાત હું જ્યારે લોકોને કરું છું, 18 વર્ષની દીકરી પણ આવીને સરસ ગાલ પર કિસ 80 કરી જાય છે, અંકલ બહુ મસ્ત બોલો છો, 80 વર્ષના ડોસી બી કે ભાઈ બહુ સારું કામ કરે છે તું, એટલે મને એમ થાય કે હાલો આપણું તો જીવન ધન્ય થઈ ગયું છે, બીજું બધું તેલ લેવા જાય. હું કોઈ વક્તા નથી, કોઈ સ્પીકર નથી, ન મેં એનો કોઈ કોર્સ કર્યો છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું બોલીશ અને લોકો સાંભળશે. પણ મારો એક વિડીયો કોઈએ યુટ્યુબ પર અપલોડ કર્યો 4-5 વર્ષ પહેલાં, અને પછી જે આગ લાગી, અને એના કારણે આજે આપને નવાઈ લાગશે સાહેબ, કે આજથી હું ડેટ આપું ને તો 3 વર્ષ સુધી એક પણ દિવસ ખાલી ના રહે એટલા ફોર્મ મારી જોડે પડ્યા છે સાહેબ. બહુ નમ્રતાથી કહું છું. આ સુરતમાં 10 દિવસમાં હું 5મી વાર આવ્યો છું. આખી વાત જુદી છે સાહેબ. અત્યારે સૌથી હું જ્યારે અહીંયા સ્ટેજ પર બેઠો તો હું સૌથી મારો જે પાયાની વાત છે, મને એક આગ લાગેલી છે, મને એક વેદના છે, અને એટલે હું બોલું છું. અહીંયાથી હાલ તમારા બધાના ફોટા પાડો ને તો બધા જીવનમાં મજા નથી તો લટકી જાઓ પંખા હાથે, કાં તો પ્લગમાં 2 આંગળી ગાળી દેવાની, હું હું પૂરું 5 મિનિટ થાય ઓર્ગન ડોનેટ. વાર કેટલી થાય? ખાલી કોઈને મજા નથી. કરોડપતિ હોય, 5 કરોડની ગાડી હોય, ફ્લેટ હોય, તો બી ગાડી લઈને જતો હોય, અને એની પાછળ રિક્ષાવાળો બે ગયા. તમે ઉતારો ને તો BMW કોની, રિક્ષા કોની ખબર જ ના પડે. મોનિટર ખોલો. તમને ખબર છે આપણે મનુષ્ય કેમ બન્યા? રામ જાણે આવી ગયા તો આવી ગયા. 84 લાખ યોનિઓમાં જખ મારી રહ્યા છે, એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. અને એમાંય હાથ પગ કાન નાક બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો સમજવાનું લોટરી છે. હું શું કરું અહીંયા? મારા તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે હાલા ફૂટેલો આખો. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, જિંદગી મસ્ત છે સાલું. કોઈ માઇનોલાલ કહેતો નથી. મોટા થાવ ખબર પડશે, તને હું પડી મને પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. એક બાજુ ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, બીજી બાજુ થર્ડ ક્લાસ બોગસ એજ્યુકેશન સિસ્ટમ છે. નાનપણથી છોકરા, તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, પેલો મનમાં કે બહાર આવ બતાવ તને શું આવડે છે. સાલા સ્કૂલ કોલેજોમાં ભણાવે, જીવનમાં કામ નથી આવતું, ને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના જ. આ સૌથી મોટો પ્રશ્ન છે. અને એટલે 9000 નોકરીઓ માટે 9 લાખ લોકો લાઈનમાં ઉભા છે. ખબર જ નથી કેમ આયા. કોઈને ખબર નહીં. તમને બોલો 2 મહિના પહેલા ખબર હતી કે નોટ અહીંયા આવશે? આવી ગઈ ને. અલ્લે આપણે દેરાસર જતા અને કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? અલ્લે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. હવે તો જોરદાર છે. ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ.
સાહેબ એક વાત તમને કહું, અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે, અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે, અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે, અહીંયા બધી જ નર્કની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે, છેતરાઈ જશો. આવા સમયે જીવન શું છે કોઈને ખબર જ નથી. સાહેબ આપણે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે? અને પછી આપણો છોકરો બાઇક લઈને જતો અને પડી જાય, શું કે ડેમેજ થઈ ગયો બેટા, ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો અંગ્રેજીની જેબ, બેટા વોટર પીવું છે? અહીં બેઠેલા તમામને બે હાથ જોડીને કહું, અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. બાળકોને માતૃભાષામાં ભણાવો, ગુજરાતીમાં. નરેન્દ્રભાઈ રાખે એવો કાચ રાખવાનો, અંગ્રેજી દેખાય આપણે બોલવાનું. અને હવે તો મશીન આવ્યું, તમે ગુજરાતી બોલો ને અંગ્રેજી ભણવાની ક્યાં જરૂરત છે? 300 વર્ષ પહેલા આ ભારત દેશ દુનિયાનું સૌથી મોટું બિઝનેસનું હબ હતું સાહેબ. ધોલેરા, આપણે અહીંયા મોહનજો, અહીંયા અહીંયા લોથલ સુધી જહાજો આવતા હતા, સૌથી મોટો બિઝનેસ. કોઈને અંગ્રેજી નતું આવડતું આપણા બાપ દાદાઓ. પણ અત્યારે સાહેબ તમે 2-4 મિનિટ લઈ લેજો, પછી હું ગભરાઈ જઈશો ને એકદમ. મન થાય શું થયું સિગર ભાઈ દોડ્યા એકદમ, અને મારે થાલું ગોખેલું ભૂલી જવાય, બીજું કંઈ નહીં. એટલે હું શું છે, બધું સ્થિર હોય તો બોલું છું એમ. હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, એક ભાઈ અહીંથી ઊભા હતા ને એક ભાઈ ઊભા હતા ને એક ભાઈ વળી એમની વાઇફને કે આ બાજુ આવી જાય, એમ જ બબાલ થઈ ગઈ. પેલા પ્રમુખ થી કે હે જલ્દી અવાજ દરવાજા બંધ કરો. તો મેં પ્લાન કર્યો, ભાઈ શું છે? મને કે ચાલુ રાખો. મેં તું બાપજીની કથા છે, શું ચાલુ રાખે? બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ, નો ડિસ્ટર્બન્સ. તમને ખબર છે 1280 પ્રોગ્રામ કર્યા સાહેબ, 100 રૂપિયા લીધા નથી કોઈની પાસેથી બોલવાના. પાક્કો બિઝનેસમેન છું, પણ હું કેમ પૈસા નથી લેતો એનું રહસ્ય કહી દઉં. હું અહીંયા આવું, બધા હરતા હોય, ફરતા હોય, પાણીની બોટલ ફરતા હોય, કોઈ અહીં જાય, કોઈની મોબાઈલની રિંગ વાગે, ફોટોગ્રાફરો આમથી આમ દોડતા, હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા? ક્યાં પૈસા લીધા છે? ભય મુક્ત સાહેબ, તમને એક જ વાત કહું, મારો શબ્દ છે ભય મુક્ત જીવન. તમે તો લગભગ અહીંયા જૈનો બેઠા છો. આખી જૈન ફિલોસોફી જો આ દુનિયા અપનાવી લે ને સાહેબ, આપણને ખબર જ નથી. ડુંગળી કાંદા નહીં ખાવાના, કાંદા ને બટાકા જૈન આપો. આ જૈન છે, અમારી મેનેજર મુસ્લિમ છે, એ જ કાંદા નહીં ખાતી. આખી વાત જુદી છે સાહેબ. જૈનોના 24 તીર્થંકરો જોયા છે દેરાસરમાં? હાઈટ, બોડી, બાયસેપ, સિક્સ પેક જોયા છે? અને આપણે શ્વાસ ચડે છે. જોયા દેરાસરમાં મૂર્તિઓ, છાતી, ભુજાઓ, 24 તીર્થંકરો, કરોડપતિઓ. સાહેબ પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ ને મહાવીરે છોડ્યા જ ના હોત. આ વાત આપણે ભૂલી ગયા. અને બધો સમગ્ર મનુષ્ય જાત પૈસા ને સેક્સ પાછળ દોડે છે, અને એટલે બધા થાક્યા છે. જરૂરી છે, કેટલા જોઈએ? ગાડી છે, બંગલો છે, મસ્ત પલંગ છે, ડાઇનિંગ ટેબલ છે, દીકરા દીકરીઓ છે, બહુ થઈ ગયું. સાહેબ 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવી જાય પણ 5 લાખમાં ભૂખ ના આવે. જીવન આખી વાત જુદી છે, પણ સાલું કોઈ કહેતું જ નથી. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, સાલો એક માઇનો લાલ કહેતો નથી. જેને જુઓ આમ હાલ, તમે બધા હમણાં હું બોલું, તમે હસો છો, કેવા સરસ લાગો છો, ફેર એન્ડ લવલી જેવા. અને હમણાં બહાર જશે, ચાવી ક્યાં ગઈ? બહેરું ક્યાં ગયું? આ રહ્યું, કોઈ નહીં લઈ જાય, તારું જ છે, લઈ જતું. કેટલી ચિંતા. There are so many questions and nobody is answer. હું એક મેડિકલ કોલેજમાં ગયો કે મેડિકલનો છોકરો ફાઇનલ હતો, મને અહીં પગે પડ્યો. સાહેબ મરી જાઉં? મેં તું કેમ? પેલી એ મને ના પાડી. તો મેં તું પ્લગમાં આંગળી ગાલ દે, એમાં શું? ના ના, કે લગ્ન તો થવા જોઈએ. એટલે મેં તું બાજપાઈ, અબ્દુલ કલામ, રાહુલ ગાંધી કયો લગ્ન કરે? અને ઘણા કરે છે તો શું ફરક પડે? થઈ જશે, ખબર જ નથી. જીવનના મૂળભૂત પ્રશ્નો શું છે? અરે સાહેબ એક વાત કહું, ઈશ્વરે જ્યાં જન્મ આપ્યો પરફેક્ટ આપ્યો. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ, વોટ એવર હેપન વિથ યુ, જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં.
આપણને ખબર જ નહીં કેમ આમ થાય, મારી સાથે કેમ આમ, મારે તો કશું સીધું પડતું જ નહીં, તારે ભિખારી નહીં જ પડે. બધું જીવન બીજાને બતાવવા આપણે જીવીએ છીએ, બધું જ જીવન. લગ્નમાં જાય પતિ પત્ની કેવા તૈયાર થાય, 50 તોલા હોનું પહેલા ફોટો સારો આવવો જોઈએ, તારો ભિખારી નહીં જ આવે, દિવેલ પીધેલો જ આવશે. 800 રૂપિયાની ડીશ, 200 રૂપિયાની કંકોત્રી, આપણને જીવન શું છે ખબર નથી. અને જે આ બિચારા જૈન સાધુ, દરેક ધર્મ સંપ્રદાયના સાધુ જે સમાજની મૂડી છે એ આપણને કહે છે, એ આપણને સાંભળવાનો ટાઈમ નથી. હું તો સાહેબ મારી જિંદગીના 1.5 વર્ષ આ બાવાઓ સાધુ સંત ઓલિયા ફકીરો જૈન મુનિઓ પાછળ રખડ્યો છું. એક જ જીવનની ફિલોસોફી છે સાહેબ, સાલું આકાશ દડવાનું પણ પગ સાલા જમીન પર રાખવાના, બસ બીજું કશું નહીં. આ આપણને ખબર જ નહીં. અને માણસ હવામાં આવી જાય, પાપ અને પુણ્યના નામે આપણને ઉલ્લુ બનાવે, અને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય, ડફોળ બનાવે. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, મને આલ દેજો બધું પાપ. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું, એકચ્યુઅલી શું છે, આપણું કન્ડિશનિંગ બોગસ થયું. તમે જુઓ તમારા ઘરે એક ઓવન આવે, ફ્રીજ આવે, વોશિંગ, તો એક માણસ આવીને પહેલાં ડિલિવરી કરી જાય, શું કરી જાય, મૂકીને જતો રહે ખૂબ, બેન હે કાલ કંપનીમાંથી માણસ આવશે. બીજા દિવસે એક ભાઈ થેલી લઈને આવે, બેન મશીન કયો છે, આ પડ્યું, એટલે બધું બધું ખોલે, બહાર કાઢ આપણે પાછા, પછી પાછું આમ બધું ખોલે, પછી કે જો બેન આ ઓવન છે, આવી રીતે મૂકજો, 54 ડિગ્રી રાખજો, એટલે કોલસો થઈ જશે. પછી આ વોશિંગ મશીન છે, આટલું પાણી, આટલો સાબુ, આટલું આમ, પછી ઢાંકણું બંધ કરજો, મૂઢા ઉપર આવશે, એમ બધું સમજાવે. એક ડિલિવરી કરી જાય, બીજો ઇન્સ્ટોલ કરી જાય, બરાબર કે નહીં, તો એ વસ્તુ બરાબર ચાલે. કમ્પ્યુટર બેના સીપીયુ છે, આ છે, આ છે, બધું અહીં લગાવજો, અહીં લગાવજો, એમ સમજાવે, એને ઇન્સ્ટોલ કરે. આપણા બધાના કેસમાં શું થયું, આ દુનિયામાં ડિલિવર તો થઈ ગયા પણ હજી ઇન્સ્ટોલ જ નથી થયા. વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટિફુલ વર્લ્ડ, બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ. આ ઇન્સ્ટોલેશનનું કામ સમાજના લોકોનું છે જે થતું નથી, અને એટલે બધા જ દિવેલ પીધેલા ફરે, કરોડપતિઓ, રોડપતિઓ, એમએલએ હોય, એમપીઓ, ડીએસપીઓ, ચોર હોય, પોલીસ, કોઈને ખબર જ નથી કે જીવન શું. આ ખરાબ છે, પેલું ખરાબ, અરે આ દુનિયા મસ્ત બનાવી છે ઈશ્વરે, જે કંઈ બનાવ્યું મસ્ત બનાવ્યું. આજથી નક્કી કરો કે એક વસ્તુની હું ફરિયાદ નહીં કરું. તમે જુઓ હમણાં મારે પોલીસવાળાને ટ્રેનિંગ આપવાની હતી, એટલે એક લેક્ચર આપવાનું, બધા રિવોલ્વર લગાવીને બેઠેલા નવા ફ્રેશ, પહેલીવાર આમ બધા નહીં, પીઆઈ ડાયરેક્ટ પેલા રિક્રુટમેન્ટ સરકારે કરી. તો મેં કીધું, દેખો ભાઈ પોલીસવાળાઓ, તમારે આ જેટલા ચોરીઓ કરે, બેંક લૂંટે, ગોરખ ધંધા કરે ને, આ બધાને પગે લાગવાનું. મને કે કેમ, મેં તમારી રોજી છે. અલા ભાઈ કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું, હે? અચ્છા પોલીસનું નહીં તો કોર્ટોનું કામ ખરું, કોર્ટોનું નહીં તો વકીલોનું, આખી સિસ્ટમ જ તો નહીં, ચોર છે તો સિસ્ટમ ચાલે. આ સાલું સમજાવે કોણ, પાયાની વાત શું છે, જો હે સો હોય, આ સમજ પડી જાય. યસ, મસ્ત છે જીવન, પડી જઈએ બાઇક લઈને, અરે સાલું લાગ્યું, લાગ્યું તો લાગ્યું, પણ સાલા આપણું કન્ડિશનિંગ જ બોગસ કર્યું છે. પાપ અને પુણ્ય શરૂઆત ત્યાંથી કરી. પાપ અને પુણ્ય એટલે શું, ચોખ્ખી વ્યાખ્યા. આ સાલો ઊંઘમાં બી ફોટો હસતો આવે એવું જીવન છે. સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહીને ગયો, શીખીને ગયો, અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. કેન્સર થયું, એને કીધું તમારી પાસે સમય ઓછો છે, જીવી લો. મને કેન્સર થયું છે, ખબર જ નથી. મારી અભણ માં છે, 84 વર્ષની ડોસી છે મારી, મસ્ત બધી અપ ટુ ડેટ, કપડાની થેલી તૈયાર રાખે, નવી સાડી, નવો ચણિયો, નવો બ્લાઉઝ, બધું નવું. મેં કેમ, મેં કીધું ભાઈ કેમ તૈયાર, મને કે હું મરી જતા હોધવું ના પડે ને, આને સફળતા કહેવાય, આને સફળતા. મૃત્યુની તૈયારી કરીને આજે બેસો ને, તો કોઈના બાપની તાકાત નથી કે દિવેલ પીધેલા રાખે. પણ સાલી હું મરી જઈશ, મરવાનું જ છે, અહીંથી બહાર જશો, ઘર ખબર નથી, કેટલાય રાત્રે ઊંઘી જાય, હવે ઉઠતા જ નથી, એ ગયા, શું થયું, શ્વાસ લેવાનું ભૂલી ગયા, ડોનેટ ઓર્ગન કરો. આજે મારે તમને ઘુસાડવાનું છે, હું જાહેરમાં કહેતો નથી પણ બધું કરીને બેઠો છું. હાલા જીવતા તો કામ ના આવીએ, મરી ગયા પછી તો કોઈને કામ આવીએ, એવું તો કરીએ બોસ, એવું તો કરીએ. આ લોકો રાડો પાડીને કહે છે પાપ અને પુણ્ય. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને, તમે તમારી વાઈફ બે લગ્નમાં જાય, કેવા તૈયાર થઈ જાય, પત્ની 4-5 સાડી બદલી કાઢે, પતિ કોટ પેન્ટ, આ ક્યાં પહેર્યું. બીજું બહાર નીકળે એટલે હિરો હિરોઈન, ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને એમ થાય મારું બેરું છે કે બીજાનું છે,
બધાને એવું થતું હશે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. સંજય ભાઈ ઘરે આવે ને તો નવા કપડાં કાપીએ, આપણે હાલા તૂટેલી પીતા હોઈએ. સંજય ભાઈ ઘરે આવે નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય. બહાર જાય હીરો હિરોઈન, ઘરમાં મારા લગ્ન થયા મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં રોજ નવી સાડી પહેરવાની. મને કે કેમ? મેં તું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. બહેનો સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું, બીજું તેલ લેવા જાય. આ તો ખબર હોય કે હમણાં ઉદો ગાઉન પહેરીને આવશે. પત્ની હોય તો ખબર હોય કે હમણાં પેલો લેંઘો પહેરીને આવશે પટ્ટો ટ્રેક્સનો. ઘરમાં એવા ઘન પછી પતિ પત્ની વચ્ચે ઝઘડા જ થાય ને, આ એટલે જ ઝઘડા થાય. મારા ઘરમાં તો નિયમ, મારી વાઈફને કીધું મહેમાન આવે જૂના કપડાં કાપી, આપણે રોજ નવી ક્રોકરી. હાલા પૈસા મેં ખર્ચ્યા ને, મહેમાન શું કરવા પીએ? મારી તમે મારી વાઈફ બેથી જ પૂછો, રોજ નવી ક્રોકરી ગોઠવું હોટલની જેમ, હોટલવાળો શું ગોઠવે? મેં હાલા 3-3 હજારના સેટ આપણે, મહેમાન આવે ખાવ. અરે તું ભિખારી તૂટેલી ખા, હું આમાં જ ખાઈશ. બધું જીવન બીજાને બતાવવાનું, જીવવાનું શીખવાડ્યું છે સાહેબ. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે, ગમે તો તાળી પાડજો. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા, મને ગમે કરીશ તો પુણ્ય. મેં તો સાહેબ અત્યારે સંડાસમાં બી એસી લગાવ્યા. મેં તો હાલા જીવી લો, ભગવાન લઈ લેતો બસ જીવી લો. જિંદગી બહુ મસ્ત છે બોસ, પણ બધા લોકો એટલું પ્રેશર, એટલું. અને એમાં સૌથી પથારી ફેરવી હતા દેશની એજ્યુકેશન સિસ્ટમ, બકવાસ, થર્ડ ક્લાસ, બોગસ. અંગ્રેજો હોશિયાર હતા સાહેબ, 5 વિષય દાખલ કરી ગયા 1948માં, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. હવે નવું લાવો લપસીના જેવા એવું. છોકરાઓ પહેલા જ દિવસે સ્કૂલ. તમે જુઓ આપણી પથારી, આ તમે દિવેલ બધાને હસતા રહેવું, બધાને ફેર એન્ડ લવલી. પણ કોઈ તમે કોઈ ગાયો ભેંસો હસતા જોઈ છે? કૂતરા બિલાડા હસતા જોયા? બધી ગરોળીઓ ભીગીતી હશે, હશે વંદાઓ હશે. એક મનુષ્ય છે કે જેને હસવાનું ઈશ્વરે છૂટ આપ્યું. પણ આ સમાજ કેવો છે, બાળક જન્મે ને એટલે રડે, 10-15 દિવસ મહિનો રડે ને પછી ઘરમાં કંટાળે. અલા લાલિયાને છાનો રાખો ને, ગલી 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 ગલી, એ લાલિયો હસ્યો, અમારા લાલિયાને ગાલમાં ખાડા પડે છે. જેવો કોઈ ઘરે આવે જો કેવો અમારો લાલિયો હશે, ફોટા ફેસબુક પર. આ જ લાલિયો, આ જ લાલિયો થોડો મોટો થઈને હશે ને ભાઈ, થોડા ગંભીર થાવ. કોંગ્રેસમાંથી ભાજપમાં પહેલાં હસાવે આપણને, ગલી ગલી કરે. તમે જુઓ તમારું બાળક સ્કૂલથી ઘરે આવીને શું કરે? દફતર ફેંકી દે, બૂટ ફેંકી દે, સાયકલ ફેંકી દે, ગમે તેમ મૂકે. મમ્મી ખાવા, ખાઈ લે, આ સામાન્ય થશે. પણ છોકરું ઘરેથી સાયકલ સીધી મૂકે, ચપ્પલ મૂકે, અંદર જઈને દફતર મૂકે, કપડાં ચેન્જ કરીને બહાર આવે, મમ્મી ખાવા, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવો જે હસતો ક્યાંથી આવ્યો? બિચારો સુરતમાં આખો દિવસ ધંધો, હીરા બજારમાં પડીકાને દલાલીને, પાવર લૂમ્સ હા નાખ, મીટરે શર્ટ વેચે ને ચેક લઈને ઉધાર વેચે ને ટેન્શનમાં ઘેર આવે. અને પતિ નક્કી કરે કે સંજય ભાઈએ કીધું સાલી જિંદગી જાય તેલ લેવા, આજથી તો ઓફિસમાં સર્ટિંગ બર્ટિંગ કરી હસતા હસતા જ ઘેર જવું, ધંધો જાય તેલ લેવા. હસબન્ડ બિચારો ઓફિસમાં પરફ્યુમ બરફ્યુમ નાખીને ઘરે આવે ને હસતો હસતો, ટીંગ તો ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો આજે હસતો ક્યાંથી આવે? અચ્છા હસબન્ડ કહે કે પત્ની એમ કે આજ મારો વર ઘરે આવે ને સંજય ભાઈએ કીધું છે નવી સાડી. અને બહેનોને તો ખાસ કહું છું, લગ્નની પેટીની સાડીઓ પહેરી લેજો, નહીતર ગોદડાની ખોળો નહીં બને. એની હે ને આજથી ચાલુ કરજો જઈને, અને રાત્રે પહેરીને હોવાનું નવી સાડી. અને ભાઈઓને કહું હું તો ઘણી વાર સૂટ પહેરીને હોઈ છું, મેં કેમ લગ્નની ફીલ આવે ને, મજા છે. હવે તો સારો થતો નથી, ખેંચી ખેંચીને પહેરવો પડે. આપણને જિંદગીની લેતા મજા આવડતી જ નથી, બસ પૈસાથી. પૈસાથી સુખ નથી, પૈસાથી વસ્તુ આવે, સુખ ના આવે. આ સમજ આપણે બાળકોને મોંઘી વસ્તુઓ શીખવાડી દીધી, પણ આનંદ તો મફત છે, સુખ મફત છે. આ શીખવાડ્યું નહીં, અને એ શીખવાડવાનું કામ હતું એજ્યુકેશન સિસ્ટમનું. તમે જોજો તમારા જે ગુરુઓ હોય ને, જ્યારે તમે સો કોલ એની પાસે જઈને તમે કહો
તેરા કલ્યાણ હોય, તારું કર ભાઈ હડી ગયો છે આખો તું. પણ જો ગુરુ પાસે ખિસ્સામાં હાથ નાખીને જાઓ ને, શું ગુરુજી મજામ ભાઈ? મજામ, એકદમ મજામ. ગુરુજી ટેન્શનમાં, કેમ કે આપણા દુઃખ ઉપર તો એમની દુકાનો ચાલે છે, આ યાદ રાખજો. આપણા દુઃખ ઉપર એમની, મારે કોઈનો વિરોધ નથી. સૌથી વધારે સાધુ સંતોની ઇજ્જત કરવાનો માણસ છું, પણ એવા સંતો ઓછા. અરે સાહેબ, જિંદગી મસ્ત છે, સાલું કોઈ કહેતું નથી. આજથી નક્કી કરો, મોત સાલું કાલ આવતું હોય તો આ જ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, ગમે તે. સાહેબ, ઉપરવાળાને પસ્તાવો ના થવા દેતા કે આને માણસ બનાવીને મેં કોઈ ભૂલ કરી છે, આટલું કરજો. પ્રાઉડ ટુ બી એ હ્યુમન બિંગ. ઈશ્વરે જિંદગી મસ્ત આપી છે, જેવી આપી છે મસ્ત જીવવી છે. જે કામ આપ્યું પરફેક્ટ કરવું છે અને લઈ જાય, ચાલ ભાઈ હજી કોઈ બાકી જ નથી. આ પાવર આવી જાય ને પછી ભગવાન સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. પણ સ્કૂલ કોલેજોવાળાએ પથારી ફેરવી નાખી. બકવાસ, થર્ડ ક્લાસ કેમ કહું છું સાહેબ? એજ્યુકેશન સિસ્ટમ તમે જુઓ, આ આપણે પ્રેશરમાં આઠમાંથી મા બાપ ચાલુ કરે. છોકરું નવમાં આવે ને, તારું બારમું છે, તારું બારમું, પેલો વાળ ખેંચે કે છે શું? એ બેટા 90%, તારી બૈરીના ભેગા થાય તો 80 નહીં થાય, પેલાની ખેંચે 90%. એટલે નથી લાવવા, બધા ડોક્ટર થશે, કમ્પાઉન્ડર કોણ થશે? બધા એન્જિનિયર થશે, કડિયા કામ કોણ કરશે? બધા 90% હશે, સંજય રાવલ ક્યોથી બનશે? ખબર જ નથી. બસ દોડો, પહેલો નંબર, ટોપ પર, અને આફીને બેસી જાઓ. કોઈ મજામાં નથી. કરોડપતિ, રોડપતિ જેને જુઓ, જીવનમાં મજા નથી. અનિલભાઈને 450 કરોડ લેવા પડે, આવું છે. મૂળ વાત શું છે સાહેબ? આજથી ચાલુ કરો જિંદગી જીવવાની. પણ કેવી રીતે છે તો પહેલા સમજી લો થોડું પાયાની વાત. સ્કૂલ કોલેજની બહાર આ સડો ક્યાંથી લાગ્યો છે ખબર છે? એજ્યુકેશન સિસ્ટમ અંગ્રેજો મૂકી. તમે જુઓ સ્કૂલની બહાર ફોટો મારે, ખબર છે? અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો, એટલે છેલ્લા 3 નંબરનું શું? 3 ટ્રાયલ, 35%, અમાર જેવી નોટોનું, અમાર જેવા ત્યો જ ઊભા હોય. દોડવાની હરીફાઈ થાય, તમે જુઓ દોડવાની થાય ને, તો પહેલા બીજા ત્રીજાને બહુમાન કરે. એટલે છેલ્લા 3નું શું? આ 3 જણ ભાગ ના લેતા નંબર આવે, આ એકલા કયો દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે, આ દોડે ને તો તાર નંબર. દરેકની વેલ્યુ છે. આ તો હાલા સ્કૂલમાં જાઓ, ગાંધીજી જેવા બનો, એટલે કસ્તુરભાઈ ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો, એટલે બોમ્બ ફેંકવો પડે. હાલ ફેંકાય સાહેબ? કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે, એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા છે, તો કોઈ કોઈના જેવું બની શકે? આખી દોડ ખોટી ચાલે. બસ પહેલો નંબર લાવો, ડોક્ટર બનો, 94% લાવો, પછી દિવેલ પીધેલા ફરો. વાત શું છે? આ જીવન મસ્ત છે. ઈશ્વરે મને જ્યાં જન્મ આપ્યો, ઈશ્વરને દરેક પ્રકારના મનુષ્યની જરૂર છે અને દરેકની કેટેગરી મૂકી છે. પણ આપણે બધાનો એક જ નંબર લાવવો છે, એવું થવાનું નથી. એટલે સ્કૂલ કોલેજની સામે મારો વિરોધ છે, અને એટલે મેં એક નક્કી કર્યું છે કે આ ડિપ્રેશન, હતાશા દૂર કરવા. ગયા વર્ષે હું સુરતમાં આવ્યો હતો અને નપાસ થયેલા 500 છોકરાનો મેં સત્કાર સમારંભ રાખ્યો હતો, સૌજીભાઈ ધોળકિયાની સાથે રહી, કે જેથી કોઈ સુસાઇડના કેસ ના બને. અને એની શરૂઆત એવી હતી, ગુજરાત, હું હોશિયારોનો વિરોધી નથી અને ડબ્બાઓ કંઈ મારા હાલા બની નથી થતા, પણ દરેકની વેલ્યુ છે. એને મોટિવેટ કરો, એને આ નથી આવડતું તો એને શું આવડે? મેં એવું નક્કી કર્યું છે સાહેબ તમારા બધાના આશીર્વાદથી કે આ સિસ્ટમ બદલવા સરકાર તો એનો પ્રયત્ન કરે છે, આપણે એની સાથે કોઈ વિરોધ નથી. પણ આપણે શું કરી શકીએ? તો મેં એવું નક્કી કર્યું કે હું પહેલાં દરેક જિલ્લામાં એક એક સ્કૂલ ખોલું, અને એમાં પહેલાંથી 4 સ્કૂલ ખોલવાનું મેં અત્યારે નક્કી કર્યું છે, એનું કામ શરૂ છે. અને પછી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી મધ્ય ગુજરાતમાં 700 એકર જમીનમાં બનાવી છે, એવું મેં નક્કી કર્યું છે. કેવી સ્કૂલ કોલેજો? મારી સ્કૂલમાં તમારું બાળક આવે ને, એને જ્યાં જવું હોય ત્યાં જાય, કોઈ ઘંટ વાગશે નહીં. નો લેક્ચર ભૂગોળ, ગણિત, માર ટપ્પી પડ્યું તો ગણિત આવી જાય, 45 મિનિટમાં મોત દાખલો સેટ્યો તો વળી કે ઇતિહાસમાં હજી તો ઔરંગઝેબ ચાલતો કે રિસેસ ટન 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 ઘેર શું થયું કે બધું મશીન ગરમ થઈ જાય. એટલે મેં નક્કી કર્યું કેવી સ્કૂલો બનાવી છે. મારી સ્કૂલ 25 વીઘા જગ્યા, 5 લાખ સ્ક્વેર ફીટમાં મારી જગ્યા સ્કૂલ હશે. પહેલી સ્કૂલ મહેસાણામાં કામ ચાલુ છે. મારી સ્કૂલમાં 50 જાતના નરેન્દ્રભાઈ જે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરે છે, એવી સ્કિલ 50 મેં ડેવલપ કરી. સરકાર જે કરે છે ને, પેલું વેલ્ડિંગ કરાવે ને, ઇલેક્ટ્રિશિયન એ નહીં, એ તો મજૂરો તૈયાર થાય, એ સ્કિલ નથી. કેવી સ્કિલ?
142 માળના બુર્જ ખલીફામાં વેલ્ડિંગ કરે ને એને સ્કિલ કહેવાય, આને સ્કિલ કહેવાય. સાહેબ હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો ને તો કમ્પ્યુટર એન્જિનિયરને $40 મળે છે કલાકના. કેટલા મળે છે? પ્લમ્બરને $80. બોલો શું બનાય? કમ્પ્યુટર એન્જિનિયર નથી બનવું ભાઈ, ખબર જ નથી. ચાલે છે બીસીએ એમસીએ પછી દિવેલ બીજેલા ફરો. શું થવું જોઈએ? ધોરણ 12 પછી કોઈ પણ બાળક સ્કૂલ કોલેજના ગેટની બહાર નીકળે ને 3 ટ્રાયલ હોય, 35 હોય, 50 હોય કે 90 હોય, એને ફીલ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એના બદલે 90% છોકરાઓને શું થાય? આપણી તો જિંદગી પતી ગઈ, ચલો અમેરિકા કેનેડા. અમે એવું નક્કી કર્યું કે એવી 50 સ્કિલ, એક ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એક ઘોડેસવારી, એક બાસ્કેટબોલ, એકમાં મ્યુઝિક રૂમ, એકમાં બ્યુટી પાર્લર જોઈએ ભાઈ, એકમાં પાનનો ગલ્લો, સ્કૂલમાં જ હોપારી ખવડાવી દેવાની, બે બે ફૂંક મરાવી દેવાની, બહાર જઈને મારે નહીં. સાલો જિંદગીનો અસલી નશો નથી ને એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે જિંદગી મસ્ત છે બોસ, તો આ કોઈ નશાની જરૂર નથી. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. આ સુરતમાં હું હમણાં આવતો તો પાનના ગલ્લા ઉપર આપણા યંગ છોકરાઓ, જૈનો, બ્રાહ્મણોના, પટેલો, આટલા પેન્ટ પહેર્યો, 3 બટન ખુલ્લા, પાસળીઓ દેખાયો, પહેલી બીજી ત્રીજી. દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ છો ચૂલામ જતો. બોલો કૂતરું પાછળ પડે ને તો કે એટલે કડી જા, દોડી ના કે. સાહેબ સવારે 100 દંડ મારું છું, 1966 મોડલ છું, 100 ડીપ્સ મારું, અને 4-5 હજાર પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું. આપણને ખબર જ નથી કે આ છે શું. પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. પણ હાલ આ બધા સ્પીકરો અમારા જેવા આવે ને, મોટિવેશનલ સ્પીકરો, અમુક જણા તો કેવું તમને સમજાવે ખબર છે? આઇન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. આપણે કહે સાલા હું તો માઇનસમાં છું કે શું? એટલે એમ કેવું જોઈએ કે એને 200% ઉપયોગ કર્યો. એમ કે મગજની શક્તિઓ જોરદાર છે પણ ક્યાંથી લાવે? સાલા સ્કૂલમાં જાઓ, ધ્યેય ઊંચો રાખો, એટલે મંગલ પર ઘર બનાવ, બની જાય, બાપાને માલ જાય, સુરતમાં ભાડે નહીં મળતું. બેટા પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કો મારું, જા જા જા. યંગ છોકરા 18-20 વર્ષના, સાહેબ 4 દીકરીઓનો બાપ છું, 2 દીકરાઓ છે, જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારો ભાઈ 2001 ગુજરી ગયો કાર એક્સિડન્ટમાં, પણ આજે પણ 2019 મારા ભાભી, મારી મા, હું અને મારા 6 બાળકો એક જ ઘરમાં એક રસોડે અમે રહીએ છીએ. સાહેબ તમને કહું છું, ભેગા રહેજો, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય લખી રાખજો સાહેબ. જોઈન્ટ ફેમિલીમાં રહો ગમે તે થાય. અરે સાલું ખીચડીમાંથી ધળે તો થાળીમાં, રહેતો ઘરમાં, આ કરવું પડશે. સાહેબ સાવણી હોય ને, સાવણી એની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. આ ભેગા રહેવાની વેલ્યુ છે. દ્રાક્ષ હોય ને, દ્રાક્ષ એનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય બહેનોને ખબર છે, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. મોનિટર ખોલો છે, આપણને ખબર જ નથી. મારું મારા બાપનું, તારા મારો ભાગ, લિયા ઈસકા દિયાની ને માગે ઈસકા નખો જ જાય. આજે આપણામાંથી ઓનેસ્ટી મરી ગઈ, ઈમાનદારી મરી ગઈ, કુટુંબ ભાવના મરી ગઈ. ભાઈ ભાંડુ, પહેલાં તો 5 ભાઈ હોય ને, કોઈનું મર્ડર કરી આવે ને તો કે સલાહ એક જેલમાં જાય, 4 તને ઘર ચલાવશે પણ તને નહીં છોડું. હવે તો બધા ઠૂંઠા જેવા એકલા થઈ ગયા, મૂનમાં લાલીઓ. સાહેબ જોઈન્ટમાં રહેવાની મજા છે સાહેબ. આ બધી વાતો ભારતીય સંસ્કૃતિ હતી. વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર આવ્યા ને તો એક ઢોળિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરો છો, સૂટ બૂટ પહેરો? ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં, તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે, મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે. આ એ જ લોકો છે. સારું બોલ્યા, કશું તળિયા વગરનો માણસ. સાહેબ મારા ફાધરને 7 ભાઈ, અમે 4, મારા હું ને મારો ભાઈ, ભાઈ ગુજરી ગયો, પણ એ મજા છે સાહેબ. તમને બી કહું છું સાહેબ, હા એ પૈસો સાહેબ મારી બા છે ને અભણ છે, હું મારી પાસે મારી બાનું નામ લખાવું છું,
જે મારું મારું કરે ને મરે, અને જે તારું તારું કરે ને તરે. આ વાત યાદ રાખજો. આપણે સંજયભાઈ પહેલા કલયુગ સત્યુગ હતો, અત્યારે કલયુગ છે, કરવું પડે એમ કે ભાઈ. પહેલા સત્યુગ હતા એમ કહે છે ને. આપણે મહાવીરને ખીલા માર્યા કે નહીં? જીસસને ક્રોસ કર્યો કે નહીં? રામની વાઇફને કોણ ઉપાડી ગયું? અત્યારે આપણા કોઈ બી રાજાની વાઇફને કોઈ ઉપાડી જાય? એટલે અત્યારે સત્યુગ છે, પહેલા કલયુગ હતો, અત્યારે ટોપ ટાઈમ છે. પહેલા ખાલી રામ ભગવાન જ આમ જતા હતા, હવે તો ગમે તે આલિયો માલિયો જમાલિયો બી જઈએ. કે ક્યાં ગયા? કેનેડા. બોલો, અહીંયા ભટાર જેવાના ફાફા હોય, કેનેડા બેઠો હોય. સ્વર્ગ અને નરક. સાહેબ મને એક વાત સમજાવો, લંડનમાં કોઈ અવતાર પેદા થયા? જાપાનમાં કોઈ માતાજી પેદા થયા? જર્મનીમાં કોઈ પૈગંબરો કોઈ પેદા થયા? અહીંયા 1000 દેવી દેવતાઓ અને સંતો પેદા થયા. જીવતા ભગવાન છે ઘણા તો, હાલ ખબર છે ને, હાલ છે આપણા ત્યાં તો. હાલ ત્યાં જલસા છે, રોડ રસ્તા, ઈમાનદારી, પ્રમાણિકતા. અહીંયા જૂઠ, ડફોળ બનાવવાનો ધંધા, ભ્રષ્ટાચાર, કરપ્શન. સીડી ના હોય આગ લાગે તો આવું છે. અને ત્યાં જલસા છે. સવાલ શું છે? દ્રષ્ટિ. માણસની ભગવાનની ડર જતી રહી છે સાહેબ, બધાની. અને એ ડર જતી રહી છે, સૌથી મોટું બાધક વાત થઈ. આ દેશ 5000 વર્ષની સંસ્કૃતિ છે. આ દેશ પાસે શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો, આપણી પથારી ફેરવી ગયા. આ દેશ અડીખમ ઉભો. એનું કારણ છે, બહુ બધી આત્માઓ છે અહીંયા, બહુ સરસ, પણ આપણે એની વેલ્યુ નથી કરતા. અને એટલે આપણે બધા આપણા બાળકો આપણને જોવે છે કે મા બાપ તો દિવેલ પીધેલા ફરે, એ દિવેલ પીધેલો ફરે. મા બાપ જોવે છે કે મારો બાપ મસ્ત જીવે છે, એ બી મસ્ત જીવશે. આપણે આપણા બાળકો માટે રોલ મોડલ બનવાનું છે, બીજા કોઈને બનાવવા નથી. પણ બધી હિપોક્રસી અત્યારે સમાજમાં સૌથી વધુ છોકરા છોકરીઓના પ્રશ્નો ઉભા થયા છે. લવ મેરેજ ને, આઈ લવ યુ, છોકરીઓના મોબાઈલ ને, છોકરાઓના મોબાઈલ જોવા પડે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સંજયભાઈ દીકરીને મોબાઈલ લઈ આપ્યો 1,00,000નો. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. જેટલું સુખ છે એટલું દુઃખ છે. મોબાઈલ ના હોત તો તમે મને કોઈ ઓળખતા ના હોત. આ વાત આપણને ખબર નથી કે આ મર્યાદા ક્યાં આવી ગઈ. તમે જુઓ આ છોકરા છોકરીઓના, જે મારે 4 દીકરીઓ છે, 3 દીકરીના લગ્ન. તમે લગભગ બધા જૈનો છો ને આમાં, તમે મારા વેવાઈ જો. મારી દીકરી જૈનમાં ભણાઈ છે. આવજો પાછા, કહું તો લોચો પડે તો. પણ પડે નહીં, મારથી સારા જમાય છે. મારથી બી મસ્ત માણસ, શાલિન ગાંધી એનું નામ છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે. મારી મોટી દીકરીના લગ્ન થઈ ગયા. દીકરાના લગ્ન છે ડિસેમ્બરમાં, અહીંયા સુરત જ જાન લઈને આવવાનો છું. આવતા નહીં આ તો કહું છું પાછી કાલે. પાછા કે કીધું તું નહીં યાર, તમે તો જાયો અને આપણે તો વેવાઈ જાય, અમે તો આવી ગયા. હું તમને એકચ્યુઅલી વચ્ચે વચ્ચે કેમ હસાવું છું ખબર? તમે જોજો, તમે જ્યારે ખુશ હો ને ત્યારે ગમે તેવી કડવી વાત કરો ને ગળાઈ જાય. તમે જોજો, ભિખારીઓ હવારે જ આવે, એ હા લઈ જા. અને હાજી આવે તો અલા હું જ માગીને આવ, તું ક્યાંથી આવ્યો? હવારે જ આવે. તમે જુઓ ફુગ્ગાવાળા હવારે જ આવશે, હે ને. માણસ ખુશ હોય ને, માગ માગ, રાજા માળા તોડીને આલ દે. બહુ મોટી થિયરીથી જીવન નથી જીવાતો, નાની નાની વાતોથી જીવન જીવાય છે. બાળકોને તમે જુઓ આપણો સમાજ કેવો હિપોક્રસી. મને એક સરસ વાત યાદ, આટલા નાના છોકરા છોકરી હોય ને, 3-4 મહિને સેક્સ શું, પ્રેમ શું, કીસ શું, હગ શું, કશું ખબર જ નથી. અને ટીવીમાં જોતો, એટલે નાના છોકરા જોઈશું, રમતા હોય ને, ઘર ઘર રમતા હોય, એટલે એકબીજાને ગળે મળે, એને ખબર નથી કે અમે સેક્સ કશું કરે. એ કે આ કરે આપણે કરીએ, અને એવામાં ઘરમાં કોઈ જોઈએ, હે શું કરે, હે ચાલ છોકરો આ બાજુ, છોકરી આ બાજુ. એને એમ થાય ચાલો આવું કરાય નહીં, પણ ટીવીમાં તો રોજ આવે હે ને, એને બધું જોવે છે. અચ્છા મોટા થાય, 18-20-22 વર્ષની ઉંમર થાય, દીકરીઓ સરસ રૂપાળી લાગે, છોકરાઓ મૂછો મૂછો આવે, કોલેજના ગેટ પર ગમતી જ છોકરી જોડે ઊભા હોઈએ, 2-3 વર્ષથી મિત્રતા હોય, અને એવા જ ગામમાં કોઈ કાકા કોલેજના કોઈ પ્રોફેસર નીકળે, છોકરો છોકરી આમ ગળા ડૂબ પ્રેમમાં બેઠા હોય, તમને આના માટે કોલેજમાં મોકલ્યા છે. છોકરી ભાગી જાય, તું જા તું જા, છોકરો ભાગી જાય બાઇક લઈને. મોટાથી એ મારા જેવી 54 વર્ષની ઉંમર થાય, પાછળ બધી બહેનો ફોટો લેવાય, તો કોઈક સરસ બેન જોડે ઊભા ઊભા વાતો કર્યા હોય, 54 વર્ષ થયા હોય, અને કોઈક જોઈ જાય, અલા સંજયભાઈ આ ઉંમરે, અલા કરવાનું ક્યારે, ક્યારે કરવાનું?
18 20 વર્ષના છોકરાઓને ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. તમે સમજો થોડું. વી આર હિપોક્રેટ્સ. આખો દરવાજો ખુલ્લો હોય કોઈ જોવે બહાર, પણ આટલો હોય તો બધા ખોલો. મારી સ્કૂલની વાત પર જોઉં, મારી સ્કૂલમાં 50 જાતની અલગ અલગ સ્કિલ. બાળક સ્કૂલમાં આવે અને જે રૂમમાં જે ક્લાસરૂમમાં 1 થી 8 ધોરણ સુધી જવું હોય જાય, અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં, એને અમે ચિપ્સ આપશું. એટલે બાળક ઘોડે સવારીમાં ગયો, ચિત્રમાં ગયો, સ્વિમિંગમાં ગયો, ભણવામાં ગયો, રોબોટિક રૂમમાં ગયો, તીર કામથું ચલાવવા ગયો, કેન્ટીનમાં ખા ખા કરે છે, મોબાઈલ રૂમમાં ગયો, બ્યુટી પાર્લરમાં ગયો. આ બાળક જાય છે ક્યાં? બોલો બાળક ક્યાં જશે? ઈશ્વરે એના અંદર જે શક્તિ મૂકી હશે એ ત્યાં જશે કે નહીં? ત્યાં જશે. અહીંયા અમે ચીફ સાહેબને નોંધાઈ જશે કે આ બાળક 365માંથી 100 વખત ક્રિકેટમાં ગયો, 50 વાર સ્વિમિંગમાં ગયો, 30 વાર અહીં ગયો, 2 વાર અહીં તો ગયો જ નથી ભણવામ તો. એટલે આ પિસ્તોલ આના કામની છે નહીં. એવી રીતે 8મા ધોરણ સુધી અમે રિપોર્ટ બનાવીશું અને નક્કી કરશું કે આ બાળક આ 5 વસ્તુમાં સૌથી વધારે વાર ગયો. પછી એને કહીશું 9મામાં તું 4 કર, 10મામાં 3 કર, 11મામાં 2 કર, 12મામાં 1 કર, અને પછી આવે મારી 700 એકરની યુનિવર્સિટીમાં અને ત્યાં એક જ વસ્તુ કોલેજના ભણવાની સાથે 3 વર્ષ કરે. બોલો ઓલિમ્પિકમાં જાય કે ના જાય? જાય. આ કરવાનું. તકલીફ શું છે? જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશમાં એમએલએ એમપીને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં હાથ થાય. સમજ પડે છે? આપણે ઇલેક્શનમાં નાત જાતમાં વેચાવાને બદલે એક વિઝનવાળા માણસ જેની પાસે દ્રષ્ટિ છે, જેને કંઈક સમજ પડે છે, આવા લોકોને જીતાડશું ત્યારે આવા આવો સમય નહીં આવે. આ આઝાદી ગાંધીજી જેવા અને સરદાર પટેલ જેવા લોકોની બહુ મહેનતથી મળી છે. હવે જીવવાની જરૂર છે, આ દેશ માટે જીવવાની છે, મરવાની જીવવાની જરૂર. નરેન્દ્રભાઈ ઉપરથી કંઈ થોડું બધું કરીને મોકલે, એ તો પ્રોગ્રામ બનાવે, પણ એને છેક નીચે સુધી ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ આપણા નાગરિકોનું છે, જે આપણે થતું નથી. અને ભાઈ કે સરકાર આવી છે, આ હોય છે, તું હારો છે. આમાંથી બહાર આવી. અચ્છા, મારી સ્કૂલ કોલેજમાં એક ખાસ કહી દઉં તમને, સુરતીઓનું પાછું ભૂલી જઈશ. મેં હમણાં ડેપ્યુટી મેયર સાહેબને કીધું, સાહેબ સુરતમાં જગ્યા આલો, એક સ્કૂલ બનાવી દઉં, 40-50 કરોડ ગમે ત્યારે ભીખ માંગીને લઈ આવીશ. તો મને કે સારું ચલો વિચારીએ. એટલે મેં તો ચલો કોમ થઈ ગયું આપણું તો થોડું. સરકાર બહુ પોઝિટિવ છે, સારી વસ્તુ માટે જો લઈને જઈએ તો, પણ લઈને તો જવું પડે ને. મારી સ્કૂલમાં એડમિશન માટેનો નિયમ છે, 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ જ નહીં મળે ભાઈ, 90%નો વિરોધ નથી, સેલ્યુટ છે બોસ. સાયકલથી મર્સિડીઝ 30 વર્ષે આવી, 90% આવે ને 5 વર્ષમાં આવી જાય, ભણવાની વેલ્યુ છે, હું એમ નથી કહેતો. પણ જેને 90% નથી આવતા એ નકામો નથી. હવે જુઓ મજાની વાત, બધા સુસાઈડના કેસો બંધ થઈ જશે ગુજરાતમાંથી. કેવી રીતે? સાહેબ, 3 ટ્રાયલવાળાનું મારા જેવાની 25 વીઘાની 40 કરોડની સ્કૂલમાં સૌથી ઉપર નામ હોય, બોલો આખા સુરતને લઈને આવે કે નહીં? આપણું ઉપર આવે કે નહીં? અને પછી બોલો એને જે કરાવવું એ કરે કે નહીં કરે? આખા આપણું સૌથી ઉપર. તું તો ડબ્બો છે, તું તો નક્કા. અલા પિસ્તોલ આ જ છે સાહેબ, માફ કરજો. જે લોકો સૌથી હોશિયાર થઈને બહુ મોટા બિઝનેસોને બધું કરે છે ને, એમનું સમાજમાં કોન્ટ્રીબ્યુશન બહુ ઓછું હોય, પણ અભણ અંગૂઠા છાપ લોકોનું કોન્ટ્રીબ્યુશન સમાજમાં સૌથી વધારે હોય. આપણે એનો વિરોધ નથી. ભણેલા લોકોને મારા મિત્રો છે, સેલ્યુટ મારું છું બોસ. 1 રૂપિયાનું કરપ્શન નહીં. ડૉક્ટર છે, પહેલાં ફી નહીં, ડૉક્ટરો બહાર ફી લે, મારા દોસ્તા છે છેલ્લે લે. સવાલ શું છે? જિંદગી પ્રત્યેનો અભિગમ, જિંદગીને જોવાની રીત જો સમજ પડી જાય તો જીવન મસ્ત છે. તો આ કેવી રીતે થાય એની હું તમને વાત કરવા આવ્યો છું. એજ્યુકેશન સિસ્ટમમાં તકલીફ શું પડી? આપણું આ જે થયું ને, બાળક પહેલા દિવસે સ્કૂલ જાય ને, બધા છોકરાને ગાય, બધાના છોકરા સ્કૂલ જાય છે ને, તૈયાર થઈ જાય છોકરો, મમ્મી તાતા બાય બાય, 2 પોની ગળામાં કૂતરાનો પટ્ટો, મમ્મી તાતા. એટલે આપણે ખોવાઈ જતા હતા, આવડાવડા ગલુડિયા 2.5 વર્ષના, મમ્મી તાતા. ઝાંપા પર જાય તો ચોકીદાર બન કે ભેજ દો અંદર, મેરેજ હશે બના દઉં, આપ જાઓ. પેલો ઊભો હોય ખબર, ગેટ પર એ બી કે મારે જેવો બનાવી દઈશ. પાછી પેલી મમ્મીઓ કે ઇસકા ધ્યાન રાખના, પેલો બરાબર ધ્યાન રાખે, એક એક હોપારી ખવડાવે ઘણા તો.
ત્યાંથી શીખે ઘણા તો. છોકરું અંદર જાય સ્કૂલમાં, સાંજે ઘરે આવીને બધું ફેંકી દે, દફતર ચોપડા બધું જ. બીજા દિવસે ચલો બેટા સ્કૂલ, નથી જવું. બોલો 90% છોકરાઓ ના પાડે, સાચું ને? કેમ ના પાડે? એને જોર આવે છે, લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. લાલીઓ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે, નહીં ચાલે, આપણે સમજતા નથી. એ શું કહે છે? એક બાળકને સ્વપ્ન હોય છે કે મારી માથી હોશિયાર શિક્ષક હશે, મારા ઘરથી સરસ સ્કૂલ હશે, પરીઓની વાતો કરશે, મેદાન હશે, ફૂટબોલ ક્રિકેટ હું જે બધું જોઉં છું બધું, સ્વિમિંગ પુલ, પક્ષીઓ, જાત જાતનું મને બધી સ્કિલ જોવા મળશે. એના બદલે ફ્લેટોમાં સ્કૂલો ચાલે, મેદાન બેદાન તો લગભગ હોતા જ નથી, હોય તો ખટારા જેવા હોય, ધૂળ ઉડતી હોય. અને પહેલા જ દિવસે છોકરાઓ સ્કૂલમાં જાય ને, આવી રીતે ચોકમાં બેસાડે 200-300 છોકરા, આમાં ધીસાધીસ કરતા હોય, કે બધા ઇનસિક્યોરિટી હોય છોકરાને. એક બેન સ્ટેજ પર આવે, જાડી પાડી હોય, 10,000 એવું જોઈએ ને, આ તકલીફ છે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને સાહેબ, બનવાનો છું, નક્કી કર્યું, ડરો નહીં. નરેન્દ્રભાઈ પાસેથી શીખ્યો, ધ્યેય ઊંચો રાખો. પ્રાઇમરી એજ્યુકેશનમાં માનસ ચિકિત્સક, બાળ સાયક, જે સાયકોલોજીના જાણકાર શિક્ષકોને મૂકવા પડે. એક બાળક કેમ પીપી કરી જાય છે, એક બાળક કેમ નાસ્તો ખાય છે, એક બાળક કેમ કાળો જ કલર પસંદ કરે, એક બાળક કેમ બેસી રહે છે, એક બાળક કેમ ચોરી, આપલી 10,000 પગારવાળી બીએડ પ્રી પીટીસી કરેલી બહેનોને ખબર પડે? ચક્કી લઈ ચોખા, તમે જોયું નહીં હોય હજી તો. આ બાળકને એમ છે કે મારી માથી હોશિયાર બહેન હશે. પેલી બહેન આવી છે, પહેલા દિવસે સભામાં બેસાડ. આ આપણે બધા દેરાસરમાં જઈએ છીએ, વાસ્કેપ નખાઈએ છીએ, અઠાઈ કરીએ છીએ, બધું પ્રતિક્રમણ કરીએ, આ બધું કરીએ છીએ, પણ અંદરથી સંતોષ નથી. કેમ નથી? કે ભગવાન એટલે શું? તમને ખબર છે, પહેલા હિન્દુ ધર્મે પરમાત્માની વાત કરી, પછી આત્માની, આત્મા પરમાત્માની વાત. જૈન ધર્મે શું હતું? ના પરમાત્મા છે, ના આત્મા છે, કર્મ છે. કદાચ તમને ખબર નહીં હોય, આખી જુદી ફિલોસોફી. એનું કારણ હું તમને પછી આગળ કહું છું કે આ આ કર્મ, કર્મનું જ મહત્વ છે, બીજું કશું નથી. ના આત્મા, ના પરમાત્મા, કર્મ છે. કર્મને વાદિકારસ્તે માફ લઈશું. અને એટલે કૃષ્ણ ભગવાનને જૈન માયથોલોજીએ 25 તીર્થંકર તરીકે નાખ્યા છે. ખબર છે તમને? ખબર છે કે નહીં? પણ એમણે બહુ પાપ કર્યું, લાલ નર્કમાં નાખ્યા છે. ચોખ્ખા થઈ ના હોય પછી 25 તીર્થંકર બનાવીશું. ગમે તેમ તો એ પેલું કર્યું ને, એમણે હિંસા તો કરી ને, પ્રત્યક્ષ હિંસાનું બી પાપ છે. તમે કાગળ ગાયનું ચિત્ર ફાડો ને તો બી ગાય માર્યા બરાબર પાપ છે. આટલું સૂક્ષ્મ હિંસાની જૈન માયથોલોજી તો કરે. ખેર હમણાં પાછું એ કહેવા બેસતો પાછું ખબર પડશે. તો આ જે મૂળ વાત હતી કે સ્કૂલમાં આપણને ઈશ્વર એટલે શું ભણાયું નથી. પેલી બેન સ્ટેજ પર આવીને શું કહે? ચલો પ્રાર્થના, આંખો બંધ, ખુલ્લી રાખીને ના થાય, આંખો બંધ કરો એટલે ના દેખવાને દેખાય. કરી જુઓ તો, અરે ખુલ્લી રાખે તો પેલી બેન દેખાય, ભગવાનનો ફોટો દેખાય, આંખો બંધ. અને એટલે જ આપણે મંદિર દેરાસરોમાં જઈએ છીએ ને, કેટલી કરોડો રૂપિયાની મૂર્તિ હોય, શિલ્પ હોય, મસ્ત સુગંધ આવતી હોય, ત્યાં જઈને શું કરીએ છીએ? તો ઘેર જ રહેવું હતું ને ભાઈ. અરે આંખો ખુલ્લી રાખ, જો એમનું 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 દેવીપ્યમાન જો, એમની એમની ભૂજાઓ જો, એની આંખો જો, એમનું સ્વરૂપ જો, અને વિચાર કે આ બધું છોડીને હમણાં શાંતિથી બેઠો છે. તો તારી પાસે કંઈ નથી. આંખો ખુલ્લી, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈએ શીખવાડ્યું નહીં, આ પાયાની વાત શીખવાડી નહીં. ઈશ્વર એટલે શું? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. જે મહાવીર સ્વામીમાં છે એ જ તમારામાં છે, જે કૃષ્ણમાં છે એ જ તમારામાં, જે મોહમ્મદ પૈગંબરમાં છે એ જ તમારામાં છે. આ વિશાળ દ્રષ્ટિ આપીને આપણે વેચાઈ ગયા ના જાત ધર્મ સંપ્રદાયોમાં, અને માણસ નાનો થતો ગયો, અને એક ખૂણામાં ઠૂઠા જેવો એકલો ઉભો છે. અને સાહેબ આજે તો આપણે એવા થઈ ગયા છીએ ને કે કોઈ મરી જાય ને તો કોઈ ફોન કરે કે લાલીઓ ગયો તો શું કહીએ? કાઢે તો કહેજો, જઈએ નહીં. આ આપણે કમાયા, આટલા કોરા લોકો થઈ ગયા તો દિવેલ પીધેલા જ ફરીએ ને. પાયાની વાત છે કે ઈશ્વર આ છે. પ્રાર્થના આવી રીતે કરવાની છે. સુખ અને દુઃખ નથી, સુખનું વિરોધી દુઃખ છે. ના, સુખ અને દુઃખ એક જ છે. સ્કૂલમાં શીખવાડે વિરોધી. તમારા છોકરાને 25 બાઇક લઈ આપો, સુખ જ સુખ ને, ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ, ક્યાં જુદું કરશો?
સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ, જન્મ મરણ એક જ છે, દિવસ રાત એક જ છે, દિવસ પૂરું થાય રાત શરૂ થાય, રાત પૂરી થાય દિવસ શરૂ થાય, કોઈ કહેતું જ નથી. જન્મ થાય મૃત્યુ નિશ્ચિત, મૃત્યુ થાય જન્મ નિશ્ચિત. આ તો કોઈ જન્મે તો હેપી બર્થડે, મરી જાય મારા બાપા ગયા, આપણને કંઈ ગમતું જ નથી. ઈશ્વર જે કરે તે સારા માટે. ધંધામાં નુકસાન આવે, પડતી આવે, મંદી આવે, સ્લો ચાલે, હરિચ્છા ટોપ ચાલે, હરિચ્છા. આ પાવર તમારામાં આવી જાય ને એને એક એક પળ ઉપર એને મોનિટર કર્યું છે. હું મારું બેસ્ટ એફર્ટ કરીશ અને પરિણામ જે આવે એમાં ખુશ રહીશ, કોઈ ફરિયાદ કરીશ નહીં, ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય. 1984 મારું 12મું થયું, સાલું 12મું જ થયું. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડૉક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય, બધું ઘોખી માર્યું. એનેસોડિયમ કે પોટેશિયમ, એનએચ ફોર એચ, હાઇડ્રોજન, એજી સિલ્વર, એચજી મર્ક્યુરી, સિલ્ક રૂપર, સિલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ, આયોડાઇડ, એનોટોનાઇટ્રેટ, સિલો ડિક્લોરાઇડ, એમ હજી આવડે છે. સાયન્સ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. અમે 20 જણા વિદ્યામંદિર સ્કૂલના સૌથી હોશિયાર ટોપ. એન્યુઅલ એક્ઝામ પહેલાં પ્રિલિમરી એક્ઝામ લીધી, 450માંથી 45 માર્ક આવ્યા, ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. હું જો ગુજરાતનો સીએમ થયો ને સાહેબ, થવાનો જ છું, બધા ડરે છે થોડા, મને મોટિવેટ કરો યાર, પછી કોક તો જોઈશે ને રૂપાણી સાહેબ પછી. તો નિયમ નંબર 2 શું લાવવાનો, કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. ફોડી લેશું આપણે બે જણા, ભારત પાકિસ્તાનમાં અમેરિકાનું શું કામ છે. મારા બાપુજીને હું કોણ સ્કૂલમાં બોલાવે તો નવા કપડાં પહેર્યો, તૈયાર થઈ જાય. બધું કેમ, મને કહેતા ઇજ્જત ના જવી જોઈએ. અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો, બહુ લાંબી વાત છે. એ 12માના એન્યુઅલ એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સુધીર શાહ કરીને અહીંયા મારો જિગરી દોસ્તાર છે, એનેસ્થેટિક ડૉક્ટર છે. 19 મિત્રો મેડિકલમાં ગયા, સંજય રાવલ 54%. એટલે કીધું પાસ તો થઈ ગયા. હવે જુઓ, તમે જૈનો વેપારી કોમ છો, હું તમને જે વાત કહેવા આવ્યો એ શરૂ કરું છું, કે ઈશ્વર જે કરે તે સારા માટે. સાહેબ 1984માં 12મા ધોરણમાં આટલી મહેનત કર્યા પછી 54% ના આવ્યા હોત તો આજે અહીંયા સેમિનાર કરવા કોણ આવત, સમજાવો. સાહેબ ભગવાનને ખબર હતી કે આ નોટને ગુજરાતમાં 1200 સેમિનાર કરાવવાના છે, આને હાલાન ડોક્ટર બનાવવા નહીં કોઈ દાડો. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય છે. સખત મહેનત કરીએ, બધું જ બરાબર કર્યા પછી પણ જો ના થાય સીધું, તો સમજવાનું આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. તો આજે ભગવાન ખુશ થાય છે, બોલો દુઃખી થવાની જરૂર ખરી? હું મરી જાઉં, મરી જા. હમણાં 12માનું રિઝલ્ટ આવ્યું, હું કાંકરિયા, મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું, બે છોકરા 12માનું રિઝલ્ટ આવ્યું, નપાસ થયા છે, દોડ્યા સીધા કાંકરિયા, મેં પકડ્યા. એટલે બધું ક્યાં છે, અંકલ મરી જવું છે. સાહેબ 2 વર્ષમાં 500થી વધુ યુવાનોને આત્મહત્યા કરતા બચાવ્યા છે, સુસાઇડ કરતા બચાવ્યા. આમાં 2-3 જણ બેઠા છે, આખી ચોપડી લખવાનું. મેં કીધું શું કરો, અંકલ મરી જવું છે. મેં કીધું કેમ, 12માં રિઝલ્ટ આવ્યું, ટકા ના આવ્યા, હવે પપ્પા મમ્મી મારશે. એટલે મેં કીધું ટકા ના આવ્યા એટલે મરી જવાનું? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. એવા ડરી ગયા ને, કે મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી આ ખટારા જેવું પહેલું બીજું 12મા સુધી ભણવું પડે, હાલત પતાવી દે. ડર કે આગે જીત હોતી હૈ, ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. આ સમજ આવી જાય ને, કોઈના બાપની તાકાત નથી તમને દિવેલ પીધેલા રાખે. એ 12માં ટકા ના આવ્યા, બીએસસી કર્યું, બીએસસી કરવાના પૈસા નતા, હોટલમાં વેઇટરની નોકરી કરી સાહેબ 3 વર્ષ. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 યર્સ. અમારા ત્યાં સુરેશભાઈ મહેતા, બહુ જબરજસ્ત માણસ, એની સાથે 3 વર્ષ કામ કર્યું. એમના 4 દીકરાઓ ત્યારે બધા એન્ટવર્પ અમેરિકા છે. એ કરીને ડાયમંડના બિઝનેસમાં ગયો. ડાયમંડના બિઝનેસમાં 93માં મારો સિતારો 70 ઘંટી 250-300 માણસો કામ કરે, અને એક એટલો મોટો વિશ્વાસઘાત થયો સાહેબ કે 10 વાર સુસાઇડ કરવો પડે, એક વારમાં પતે નહીં, મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. આંખમાં પાણી આવી ગયું, મારી બા કે શું થયું. મેં તો બા નુકસાન થઈ ગયું. જુઓ એક અભણ સ્ત્રી કેવી સમજ આપી શકે. મને કે રોવે જ શું. મેં તો ભાઈ આટલું મોટું નુકસાન થયું.
મને કે બેટા આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય છે, એમાંય ખુશ રહે છે. આ સમજ. કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો સાહેબ, તમને બધાને બે હાથ જોડીને, પહેલો વક્તા છે, પહેલો ને છેલ્લો, કે આવું કોઈ નહીં કે પૈસાથી ઇજ્જત હોતી નથી, પૈસાથી વહેમ હોય છે. તમે 100 વાર કોઈને ટાઈમસર પૈસા આપો ને પાર્ટી રેડી, અને 1 જ વાર મોડા આપે ને પાર્ટી ગઈ, તો આ ઇજ્જત ના કહેવાય, વહેમ કહેવાય. ઇજ્જત કોને કહેવાય? એ નુકસાન કર્યું છતાંય કન્સ્ટ્રક્શનમાં ધંધામાં આવવા માટે લોકોએ વગર વ્યાજે પૈસા આપ્યા, આને ઇજ્જત કહેવાય. આ આખી જુદી વાત છે. હું સત્તો નથી રમ્યો, મેં મસાલા નથી કરતા, સિગરેટ નથી પીધી, હું ઇજ્જતથી ઊભો રહ્યો છું, મેં બિઝનેસ કર્યો છે, કશું ખોટું નથી કર્યું, અને બધું વેચી મારીને હું રોડ ઉપર ઊભો છું, હવે એનાથી નીચે જઈ શકું એમ નથી, કે ઈશ્વર મને એ લાઈન ઊભો રાખ્યો છે. આ સમજ આવી ગયા ને ત્યારે ભગવાન કહે કે આ મારી ઓરિજિનલ નોટ છે. સાહેબ કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો, એ ધંધામાં, પહેલાં ધંધામાં એવો ફસાયો, ખોટી જગ્યા લેવાઈ ગઈ. એની વે બહુ લાંબી વાત છે, પણ ઊભો ને ઊભો રહ્યો, ડર્યો નહીં, દોડ્યો, 14 કલાક 18 કલાક 16 કલાક મિનિમમ કામ કર્યું, અને ત્યારે આજે મસ્ત ગાડીમાં ફરું છું. બોલો, જે થયું સારું થયું કે ના થયું? ઈશ્વર જે કરે તે સારા. સાહેબ એક પળ ફરિયાદ કરશો નહીં. અહીંથી ઉઠ્યા, કહી દીધું, અરે કેમ આમ થયું? કહેવું જ નહીં. આ મારી તકલીફો 450 બાયોગ્રાફી વાંચી, દુનિયાભરના સફળ લોકોને મળ્યો, એક જ ચીજ શીખ્યો છું સાહેબ, ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મરદ બનો ગમે તે થાય, પૈસા માગવા 10 વાર ખોટા પડો, એના ઘેર જાઓ, બોસ નથી તાર ઘેર આવી જુ, બોલ, ભાગશો નહીં, ફેસ ધ ડેન્જર. અને આ ચીજ તમારામાં આવી જાય ને, અને પછી તમે જુઓ સાલા સિંહના બચ્ચા ઘેટામ ટોળામાં આવી ગયા. સાહેબ આ દુનિયામાં કામ મૂકીને જાઓ, કાં આપીને જાઓ, લઈને તો જવાનું જ નથી. આ સમજ આવી જાય, આપણું છે જવાન નથી, જે ગયું આપણું હતું નહીં, આ પાવર આવી જાય, ઈશ્વર પર, તીર્થંકર પર, મહાવીર સ્વામી, જે કોઈ એની પર અતૂટ શ્રદ્ધા થઈ જાય, અને પછી તમે જુઓ કે જીવન કેવું મસ્ત છે. બોસ, જીવનની 4 અવસ્થાઓ છે, જેને સુખી થવું હોય, ભયમુક્ત જીવવું હોય. સાહેબ તમને નવાઈ લાગશે, તમે બધા જ એમાંના છો, મને તમારા બધાને હું હાથ જોડીને પ્રણામ કરું છું. હમણાં યુટ્યુબ પરથી મને એવા રિપોર્ટ્સ મળ્યા કે 1 કરોડ ગુજરાતીઓએ મને 2 વર્ષમાં જોયો છે. સાહેબ 1 કરોડ ગુજરાતીઓ આ યુટ્યુબ પર, એ મને નથી જોતા, હું કઈ હીરો નથી, મારી વાત. જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો. બાળકોને પૈસા આપજો, સાથે સંસ્કાર પણ આપજો, બાળકને સાચી વાતની સમજ આપજો. એ બહારથી મેળવે પહેલા એને ઘરમાં કહેજો કે બેટા આમ છે. તકલીફ હોય તો દીકરા દીકરીઓને તકલીફનું કહેજો, ઉધાર પૈસા લઈને વસ્તુ અપાવશો નહીં, અમે દુઃખ ભોગ્યું, અને સુખ આપે નથી ભોગવું, તારા નસીબ ભાઈ નથી ભાઈ, ખોટું કરશો નહીં, દેખાડો કરશો નહીં, બતાવવા જીવશો નહીં. જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. પછી ભગવાને શું કીધું ખબર છે? કે જો ભાઈ હું તને જન્મ આપું છું, પૃથ્વી પર મોકલું છું, આ પહેલું ને છેલ્લું તું કરજે, ધર્મ ને મોક્ષ તું કરજે, પૈસા કમાવા ને જીવન સાથી મારી પર છોડી દેજે, કેમ કે મારા હાથમાં છે. આપણે શું ધંધા કર્યા? આ બે હું કરું ને આ બે તું કર. કોઈ ધર્મ ને મોક્ષ માટે મહેનત કરવાની નહીં. આજે છોકરાઓ સાહેબ, આજે આ દિવ્યેશ અને એની આખી ટીમ માટે એક જોરદાર તાળીઓ પાડો. 15-20 છોકરાઓમાંથી આજે 130 છોકરાઓ 500-500 રૂપિયા મારીને કામ કરે, 10 દિવસથી બિચારા ઉજાગરા કરે, ફોન કરે, સંજયભાઈ ક્યાં છો, કેટલે પહોંચ્યા? મેં તું નોટ આવી જ જશે, તું ચિંતા કરતો નહીં. સાહેબ ખાવાનું શું, પીવાનું? મેં તું પીતો છું નહીં, અને ખાવાનું ઓછું ખાઉં છું, તો હાલ એટલું બધું ખવડાવી દીધું ને જોરદાર હોટલમાં, પૈસા આપી દીધા ને ભાઈ.